હેલો બાળક મિત્રો, કેમ છો બધાએ? મજામાં છો ને? ચલો આશા રાખું છું તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. ચલો સેન્ટ હિયર સ્કૂલ ઈ ક્લાસમાં તમારું સ્વાગત કરું છું અને આજે આપણે ભણશું ગણિત. ગણિતમાં આજે આપણને શીખવાનું છે લાંબુ અને ટૂંકું. લાંબુ કોને કહેવાય અને ટૂંકું કોને કહેવાય એ આપણને આજે શીખવાનું છે. તો અહીં આપણે શીખશું શેમાં? અંકલેખનની ચોપડીમાં. ચલો આજે આપણે અંકલેખનની ચોપડીમાં લખીએ. હા તો જુઓ બાળકો, આ છે આપણી અંકલેખન. અંકલેખન 1 થી 16 બરાબર. આ ચોપડીમાં આપણને આજે આ શીખવાનું છે લાંબુ અને ટૂંકું, પાના નંબર 3 ઉપર. બરાબર, પાના નંબર 3 ઉપર આપણે આજે શીખીએ લાંબુ અને ટૂંકું. એટલે લાંબુ કોને કહેવાય અને ટૂંકું કોને કહેવાય. એ ચિત્રમાં આપેલ આ ખાનામાં લાંબા સામે રાઈટ તથા ટૂંકા સામે ચોકડીની નિશાની કરો. બરાબર, જ્યાં લાંબુ હોય અહીંયા કને આપણે આમ રાઈટ કરવાનું અને ટૂંકું હોય અહીંયા કને ચોકડી કરવાની. બરાબર, પડી ખબર? જો આ ઉદાહરણ આપેલું છે. હવે આ જો મીણબત્તી છે તો એ કેવી છે? આ બને આ બે ચિત્ર છે ને, આ બે ચિત્ર છે. આ બે ચિત્રમાં લાંબુ ચિત્ર કયું છે અને ટૂંકું ચિત્ર કયું છે એ આપણને જોવાનું. પછી જ્યાં લાંબુ ચિત્ર હોય ત્યાં કને રાઈટ અને ટૂંકું ચિત્ર હોય એની સામે આ ચોકડીની નિશાની કરો. તો હવે આ બે ચિત્રની અંદર લાંબુ ચિત્ર કયું છે? આ બેમાં લાંબુ ચિત્ર કયું છે? આ છે ને લાંબુ, આ લાંબુ ચિત્ર છે. તો એની સામે જો આયરી રાઈટની નિશાની કરેલી છે ને, અને એ બંનેમાં આ છે ટૂંકું ચિત્ર. આ ટૂંકું છે બરાબર, તો ટૂંકાની સામે ચોકડી કરેલી છે ને. આ ઉદાહરણ આપેલું છે. હવે એનાથી આપણને આ લખવાનું છે. હવે આ ચિત્ર છે, આમાં ચિત્રમાં લાંબુ કયું છે અને ટૂંકું કયું છે, પડે છે ખબર? જો હવે આ ચિત્ર છે પેલું, આ ચિત્ર આના કરતાં લાંબુ છે કે ટૂંકું છે? આ ટૂંકું છે ને ચિત્ર, આ લાંબુ છે. જો આ ટૂંકું ચિત્ર છે, તો ટૂંકા ચિત્રમાં શું કરવાનું છે? ચોકડી કરવાની છે. તો ટૂંકા ચિત્રમાં આપણે કરી ચોકડી, અને આ છે લાંબુ ચિત્ર. તો લાંબા ચિત્રમાં શું કરવાનું છે? લાંબા સામે આ રાઈટની નિશાની કરવાની છે. તો આ લાંબુ છે તો આપણે અહીંયા કરશું રાઈટ. બરાબર, ચલો હવે આ ચિત્ર જોઈએ. હવે આ ચિત્રમાં આ બે ચિત્ર છે અને બંનેમાં લાંબુ કયું છે અને ટૂંકું કયું છે એ આપણે જોવાનું. તો કયું છે લાંબુ અને કયું છે ટૂંકું? આ ટૂંકું છે ને, આના કરતાં આ લાંબુ છે અને એના કરતાં આ ટૂંકું છે. તો ટૂંકા ચિત્રમાં શું કરવાનું છે? ચોકડી. તો અહીંયા આપણે કરવાની ચોકડી. બરાબર, પછી આ છે આના કરતાં લાંબુ. બરાબર, તો લાંબા સામે શું કરવાનું છે? લાંબા સામે રાઈટ કરવાનું છે. તો આ લાંબુ છે તો આપણે કર્યું રાઈટ. બરાબર, પડે છે ને ખબર? પડે છે ને મિસ શું સમજાવે, તમને સમજ પડે છે ને? હવે અહીંયા જોઈએ, અહીંયા પણ આ બે ચિત્ર છે, એમાંથી કયું લાંબુ છે અને કયું ટૂંકું છે આપણને જોવાનું છે. આ બસ છે એ ટૂંકી છે ને આ ટ્રેન છે એ લાંબી છે, દેખાય છે ને? તો હવે આ જે લાંબી ચિત્ર લાંબુ ચિત્ર છે એમાં સામે શું કરવાનું? લાંબા સામે રાઈટ કરવાનું. તો આપણે કર્યું રાઈટ. અને આ છે ટૂંકું, તો ટૂંકા સામે શું કરવાનું? ચોકડી. તો આપણે કરી ચોકડી. તો ખબર પડે છે ને તમને મિસ શું સમજાવે છે? લાંબા સામે રાઈટ કરવાનું છે અને ટૂંકા સામે ચોકડી કરવાની છે. તો એ આપણે ચિત્રમાં જોઈ લેવાનું છે. તો મિસે તમને આ શીખડાવ્યું છે ને, એવી રીતે કરવાનું છે. અને હવે આ છે તમારી ગૃહકાર્ય, તમારું ઘરકામ છે. શું છે? ઘરકામ. ઘરકામમાં પણ આ જો ચિત્ર છે એમાં આના પ્રમાણે જોઈને તમારે કરવાનું છે. અને બીજું આ છે, એમાં પણ તમારે જોઈને કરવાનું છે, લાંબા સામે રાઈટ અને ટૂંકા સામે ચોકડીની નિશાની.
तो आ छे तमारू घरकाम। आ घरकाम तमे करी लेजो अने पछी आपणे बीजू कंईक नवू शीखशुं, पण आ तमने बराबर आवडी जवू जोईए। आ सहेलू छे, कंईक अघरू नथी, लांबू अने टूंकू एटलू आपणे ध्यान राखवू હતું। ચિત્ર ખાલી આપણને જોવાનું કે કયું ચિત્ર લાંબું છે અને કયું ચિત્ર ટૂંકું છે, એ આપણને ધ્યાન રાખવાનું છે। બરાબર પડી ગઈ ને ખબર? ચલો તો આ તમે તમારી અંકલેખનની ચોપડીમાં પાના 3 ઉપર ઘરકામ કરી લેજો। બરાબર બાળમિત્રો, ચલો ફરી મળીશું આપણે કંઈક નવું શીખવા માટે। ત્યાં સુધી બધા આવજો અને પોતપોતાનું ધ્યાન રાખજો।